દમણની ભામટી પ્રાથમિક શાળા અને દમણવાલા પ્રાઇમરી સ્કૂલમાં ગુજરાતી દૈનિક સમાચાર પત્રક વર્તમાન પ્રવાહના તંત્રી મુકેશ ગોસ્વામી દ્વારા વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરવામાં આવ્યું હતું. પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા કરવામાં આવેલ અપીલના ભાગરૂપે સંઘ પ્રદેશની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે વર્તમાન પ્રવાહના સંપાદક મુકેશ ગોસ્વામી અને તેમના ધર્મપત્ની દ્વારા ભામટીની પ્રાથમિક શાળા અને દમણવાળા પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું. છે ગવર્મેન્ટ અપર પ્રાઇમરી સ્કૂલ ભામટી. હું શાળાના ઇન્ચાર્જ સુનિતા પટેલ. અમારી શાળામાં આજે વર્તમાન પ્રવાહ પરિવાર તરફથી તિથિ ભોજનનું આયોજન કરવામાં આવેલું છે અને શાળાના અમારી કેમ્પસમાં ચાર શાળાઓ ચાલે છે, તો ચાર શાળાના બાળકોને તિથિ ભોજનનો લાભ મળ્યો છે. એમણે તિથિ ભોજનમાં પૂરી શાક અને ખીરનો લાભ આપ્યો છે. હું શાળા પરિવાર તરફથી એમના પરિવારને થેન્ક યુ કહું છું. આવી રીતે ગામના બીજા પણ અગ્રગણીઓ શાળાના બાળકોને તિથિ ભોજન આપે એવી હું આશા વ્યક્ત કરું છું. પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલના પરિણામે અમે વર્તમાન પ્રવાહ પરિવાર દ્વારા આજે તિથિ ભોજનનું આયોજન કર્યું હતું. આજે તિથિ ભોજનમાં હવે શરદ ઋતુનો પ્રારંભ થયો છે એટલે ખીર, પૂરી અને છોલે ચણાનું ભોજન પીરાઈશું. ભામટી પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળા અને દમણવાડા ઇંગ્લિશ મીડિયમ લગભગ 350 જેટલા વિદ્યાર્થીઓને આ ભોજન પીરસવામાં આવ્યું છે. ખરેખર આ એક ખૂબ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની આવકારદાયક પહેલ છે, જેના કારણે એક તો વિદ્યાર્થીઓ સાથે આપણને પણ આદાન પ્રદાન કરવાની તક મળે છે, ત્યાંનું પર્યાવરણ જાણવાની પણ એક તક મળે છે. આ એક દિલની ભાવના, એક પ્રશાસક પ્રફુલભાઈ પટેલ જ્યારે આટલા હિત લોકોના હૈયામાં વસેલા છે અને લોકોના હિતની રક્ષા કરી રહ્યા છે, તો તેમને જ્યારે ટહેલ કરી છે તો ટહેલને અનુમોદન આપવાની આપણી ફરજ પણ છે અને આ ફરજના ભાગરૂપે એક આ પ્રયાસ કર્યો છે અને દરેકે કરવો જોઈએ એવી મારી નમ્ર વિનંતી પણ છે.